નવસારી જિલ્લામાં હીરા ઉદ્યોગ માટે પાયે ફૂલ્યો ફાલ્યો છે ત્યારે નવસારી સાંઢકુવા વિસ્તારમાં ગત મંગળવારના રોજ હીરાના વેપારીને લૂટી લેવામાં આવ્યો હતો જેમાં સાઠ લાખના હીરાની લૂંટ કરવામાં આવી હતી જેને લઈ હવે પછી આવી ઘટના ન બને તે માટે ધી નવસારી જિલ્લા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનનો એક સેમિનાર શાંતિદેવી રોડ ખાતે આવેલ રૂબી કોમ્પ્લેક્સના ડાયમંડ હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા તેમજ પીઆઈ અને પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં હીરાના વેપારી જ્વેલર્સ આંગળીયા પેઢીના સંચાલકો તેમજ હીરાના દલાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં હીરા તેમજ મોટું જોખમ કેવી રીતે લઈ જવું તેમજ પોલીસ સુરક્ષા આપવાની ખાતરી આપવામાં આવી હતી પ્રમુખ શ્રી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન આજ રોજ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે હીરા બજાર જ્વેલરી વિભાગ આંગડિયા વિભાગ જોડે એક સેફ્ટી પર્પઝ માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આ સેમિનારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સુંદર સેફટી અંગેની માહિતીઓ આપવામાં આવેલી હતી ખરેખર આ માહિતીઓ જો બધા જ વેપારીઓ ફોલોઅપ કરતા થાય તો એ આવી લૂંટના ભોગ કદાચ ન બને એવું મને લાગે છે અને સાથે સાથે અત્યારે બજારમાં નવસારીની અંદર જે એક લૂંટનો બનાવ બન્યો હતો એ લૂંટનો બનાવ મહદઅંશે પોલીસ ડિપાર્ટમેન્ટે એને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં એની પૂરેપૂરી સફળતા મળશે એવી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને ખાતરી મળી છે એટલા માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો અમે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ તાજેતરમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાની મોટી રકમની લૂંટનો એક બનાવ બનવા પામેલ હતો જે અંતર્ગત નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન હીરા બજાર સાથે સંકળાયેલી આંગળીયા પેઢીની ના વેપારીઓ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ડ ધારકો ગોલ્ડ લોનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ નવસારી જ્વેલર્સ એસોસિએશન આમ કુલ પાંચ પ્રકારની એજન્સીઓ સાથે પોલીસ અધિક્ષક શ્રી નવસારીની સૂચના મુજબ ડીવાયએસપી એસપી રાણા સાહેબ તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર વેપારીઓનું એક અવેરનેસ સેમિનારની મિટિંગ હાથ ધરવામાં આવેલ જેમાં બોળા પ્રમાણમાં તમામ ફિલ્ડના વેપારીઓ ઉપસ્થિત રહેલ અને જ્યારે પણ હીરા કે મોટી રોકડ રકમ કે અન્ય કોઈ જોખમની હેરફેર કરતી વખતે પોતાની ઓફિસમાં સીસીટીવી એલાર્મિંગ સિસ્ટમ જેવી તકેદારીની સિસ્ટમો ઇન્સ્ટોલ કરવી અને અનેક સૂચનો કરવામાં આવેલા હતા અને એની અમલવારી થાય એ માટે અનુરોધ કરવામાં આવેલા